गणपति सीताफल अलग अलग वस्तु आपणे माटी माथी बनावी शकीए छीए। तो आपणे अहींया जोईशुं के ए वस्तु बनावा माटे आपणे शुं शुं जोईए। तो अहींया आपणे आपेलुं छे चाळणी, माटी, पाणी, पत्थर अने रंग। એટલે કે ચીકણી માટી તોડવા માટે પથ્થર, એને પલાળવા માટે પાણી અને ચીકણી માટી તોડે એટલે આપણે એને ચાળણીથી ચાળી દઈએ તો આપણને ચીકણી માટી આપણી લીસી બની જશે। માટે આ વસ્તુ જોઈશે। પછી કેવી રીતે બનાવશો? તો પહેલા માટીને પથ્થરથી ભાગી નાખો। એટલે કે માટી આપણને આપી હોય પથ્થર વડે ભાગી દઈને એને ચાળણીથી ચાળી નાખો। ત્યારબાદ પાણીથી પલાળો, બે હાથ વડે બરાબર ગૂંથો। માટી લીસી થઈ જાય પછી નાનો ગોળ પીંડો બનાવો। એટલે કે માટી આપણે ચાળણીથી ચાળી દઈએ તો તેને પાણીથી થોડી પલાળીએ અને આપણા બંને હાથ વડે એને ગૂંથી દેવાનું, એટલે જેથી માટી આપણી લીસી થઈ જાય છે। અને એનો નાનો ગોળ એટલે ગોળ પીંડો બનાવો, તેને અંગૂઠાથી વચ્ચે દબાવી પહોળું કરવું, પછી જમીન પર મૂકી સહેજ ઘસવું જેથી તેની બેઠક બરાબર થઈ જશે। પછી તેને સુકાવી દો અને સુકાઈ જાય એટલે તેના પર રંગ કરો। એટલે કે માટીના કામથી આપણે આ અહીંયા શું બનાવીએ છીએ? દીવડો। તમે તમારી રીતે કોઈ બીજા રમકડા, ગણપતિ, સીતાફળ, તમને જે પણ ગમે એ તમે બનાવી શકો છો। આપણે અહીંયા દિવાળી પ્રવૃત્તિ જોઈશું કે આપણો દીવો કઈ રીતે બનાવવો અને ધ્યાનમાં રાખવાની વાત। એટલે કે માટી કામ કરતી વખતે આપણા કપડા ગંદા ન થાય અને માટીમાં પાણી પણ વધારે ન પડવું જોઈએ। જો માટીમાં પાણી વધારે પડી જશે તો તમે રમકડા બનાવી શકશો નહીં। તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે કે માટી કામ કરતી વખતે તમારા કપડા પણ ગંદા ના થાય અને ચીજ વસ્તુ વસ્તુ જોતા આપણે એક કપડું પણ લઈ શકીએ જેથી હાથ કપડા ગંદા થયા હોય તો તેના વડે આપણે સાફ પણ કરી શકીએ। તો આ આપણે જોઈશું કે દીવો બનાવો તો એ પ્રવૃત્તિ આપણે અહીંયા જોઈશું। આજે આપણે જોઈએ કે માટીનું કોડિયું બનાવે તો પહેલા શું જોશે? માટી। તો માટી તમે પાણીથી ગુંદી નાખશો તો આ રીતે તમારી માટી તૈયાર થઈ જશે। ચીકણી માટીને ચાળણીથી ચાળી અને તેને પાણી રાખી અને તમારે આવી રીતે બંને હાથેથી ગુંદવાની છે તો ગુંદેલી માટી તમારી આવી રીતે લીસી તૈયાર થઈ જશે। આ માટીનો ગોળ બનાવીને એને આપણે શું બનાવવાનું છે? દીવડો બનાવીશું। તો આ રીતે ગોળ કરવાનું છે। વધારે માટી ઢીલી ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું, એટલે કે પાણી વધારે આપણું પડવું ન જોઈએ। આ રીતે ગોળ કરી અંગૂઠા વડે વચ્ચે દબાવવાનું છે, એટલે કે આ રીતે અંગૂઠાથી આપણે દબાવીશું તો અને વચ્ચેથી પહોળું કરી, એટલે કે આ રીતે આપણે કોડિયું તૈયાર કરીશું। આ રીતે આપણે જોયું તો માટીનું કોડિયું એટલે કે ગોળ વચ્ચેથી ઊંડું અને ઉપરથી આ પહોળું કરી અને જમીન પર ખસેડવું। તો આપણે આ જોયું કે દીવું આપણે અહીંયા આગળ જમીનથી ખસેડવું, એટલે કે જમીનના નીચે આપણે એને ખસેડવું તો નીચેની સપાટી સીધી થઈ જશે અને આ દીવો આપણે અહીંયા તૈયાર, એટલે કે આને સુકાવી દઈને આપણે એમાં રંગ કરવાના છે। તમે આ રીતના અને આ બીજી પેટર્નમાં એટલે કે અલગ અલગ આકારમાં પણ તમે દીવો બનાવી શકો છો। આ દીવો પણ આપણે ગોળ કરી અને વચ્ચે અંગૂઠાથી દબાવીને તેને તૈયાર કર્યો છે। અહીંયા આ રીતે આપણે એને આકાર પણ અલગ અલગ આપેલા છે। આ સુકાઈ જાય એના પછી આપણે રંગ કરીશું। આ અલગ દીવો અને આ પણ દીવો તૈયાર છે। આ દીવા પણ અને બીજું આપણે રમકડા બનાવવાના કયા હતા તો આપણે આ ગણપતિ પણ બનાવી શકીએ છીએ માટીની મદદથી, કે નીચેનો ગોળ અને ઉપર ગોળ એ રીતે બે અલગ અલગ લુવા લઈને આપણે અલગ અલગ ગોળ બનાવી અને તેના કાન, સૂંઢ આ રીતે અલગ અલગ આપણે આકાર આપી માટીના ગણપતિ બનાવી શકીએ। હવે માટીના આપણે વસ્તુ અલગ અલગ રીતે જેમ કે રમકડા બનાવીએ, ઉરસ્યો વેલણ છે,
सीताफळ बनावा अलग अलग आपणे वस्तु बनावी शकीए छीए। हवे जे सुकाई गयेलो आपणे दीवो छे तेमां रंग करवा एटले के आपणे अहींया रंग करीशुं। तो आपणे अहींया जोईशुं तो आपणे आ सुकायेलुं कोडियुं तैयार छे, एमां आपणे कलर पूरीशुं पिंચીની મદદથી। આ રીતે આપણે કલર પૂરીશું આખા કોડિયામાં। તમે જ્યારે કલર પૂરી દેશો પિંચીની મદદથી તો રંગવાળું એટલે કે આપણું કોડિયું તૈયાર થઈ જશે। એ રીતે અલગ અલગ તમે જે રમકડા બનાવ્યા છે, તમે કોઈ પણ વસ્તુ બનાવો, ગણપતિ આપણે અહીંયા બનાવ્યા તો ગણપતિ પણ સુકાઈ જાય તો તેના ઉપર પણ આપણે કલર કરી દઈશું। તો આપણા માટીના કામથી કલરવાળું વસ્તુ એટલે કે આપણા વાસણો રંગબેરંગી તૈયાર થઈ જશે। જેમ આ રીતે મેં કોડિયામાં રંગ કર્યા છે તો આ કોડિયામાં રંગ સુકાઈ જશે ત્યારે તમને અલગ લાગશે। જેમ કે મેં આ કલર લીધો, તમે કોઈ બીજા કલર પણ લઈ શકો, કલરના અંદર બીજો કલર વાપરીને તમે એના ઉપર બીજી ડિઝાઇન પણ બનાવી શકશો। તો આપણે આ ગણપતિ છે તો ગણપતિ ઉપર પણ આપણે કલર કર્યું પણ તેને સુકાવા દેવું જોઈએ। તો આપણે માટીકામમાં જોયું કે અલગ અલગ આપણે વસ્તુ બનાવી, તો આ બધી વસ્તુઓ બનાવી તેમાં કલર કરી તમારે પણ જાતે પ્રયત્ન કરવાનો છે। તો આ આપણી સૌકાની પ્રવૃત્તિ અહીંયા પૂર્ણ કરી માટીનું કામ એટલે કે આપણે અલગ અલગ રમકડા બનાવતા શીખ્યા અને તેમાં રંગ કરતા પણ શીખ્યા। તો આ રીતે તમારું વિડીયોમાં આ વસ્તુ જોઈ અને રમકડા વસ્તુ બતાવી તમારે જોવાનું છે। રમકડાની પ્રવૃત્તિ એટલે કે માટીનું કામ જોઈ તમારી વિડીયો બનાવી અને ઘરે પણ રમકડા બનાવવાના છે। નમસ્તે।